गुड मॉर्निंग एवरीवन। हेलो, हवे लास्ट लेक्चर नी अंदर आपणे आठमा धोरण नी अंदर पाक उत्पादन अने व्यवस्थापन में निंदण थी रक्षण जोयुं तुं। पछी लणणी जोई थी आपणे के पाकने कापवो होय पछी शुं करीए छीए आपणे कापीने। तो आ चेप्टरनो लास्ट टॉपिक के जे छे संग्रह, सातमो पॉइंट, तेना विषे आजे आपणे चर्चा करवानी छे। तो संग्रह छे मित्रों, ज्यारे पाकने निंदणथी रक्षण करीए छीए पछी एने कापी लेवामां आवे छे। कापी लीधा बाद एटले के लणणी कर्या बाद पाकने एक मोटा जथ्थामां संग्रह करवामां आवे छे। એ મોટો આખો જથ્થો જે છે કે જેમાં અમુક પ્રકારના પાકોના જથ્થા અલગ અલગ પ્રકારે હોય છે, તેને પહેલાં સૂકવવા પડે છે। પહેલાં પાકોના જથ્થા છે બધા ભીના ભીના, કંઈ મુકાય નહીં, તેના પહેલાં સૂકવવા પડે। સુકાઈ જાય પછી તેને એકઠા કરીને એક જથ્થામાં રાખીને પછી તેને બહાર વેચવામાં માટે આગળ જવામાં આવે છે, મોકલવામાં આવે છે। તો આ જે સંગ્રહ જે છે તો તેનામાં શું થશે, તેમાં તો કે ભાઈ પાકને સરખી રીતે તમે ઉછેરી લ્યો છો, ત્યારબાદ તેને આગળ વધવા માટે મોકલી આપો છો, તો એના વિશે જ વાત કરવાની છે આપણે। તો ચાલો પેજ નંબર 11માં સંગ્રહ સ્ટોરેજ, લણણી કરી નાખ્યું છે પછી આપણે સ્ટોરેજ કરી, દાતરડા પર લણણી કરી નાખીએ બરાબર, ત્યારબાદ ઉત્પાદનનો સંગ્રહ કરવો એ એક બહુ જ મહત્વપૂર્ણ કાર્ય છે। જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવામાં હોય તો તેને ભેજ, કીટકો તેમજ ઉંદરો, છછુંદર વગેરે જેવા પ્રાણીઓ છે તેનાથી સુરક્ષિત રાખવું પડે છે પાકને। બાકી શું થાય, એ લોકો પાકને નુકસાન કરતા હોય છે। જો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેને બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની સંભાવના વધી જાય। ટૂંકમાં પાકને તમે સૂકવ્યા વગર, જે તાજો બનાવેલો પાક હોય તેને તમે સૂકવો નહીં, આમનામ એકઠો કરી નાખો। ફોર એક્ઝામ્પલ, તમે જો ભીના કપડાં હોય તમે સારવાર બધા જ એકઠા કરીને મૂકી રાખતા હો તો ભીના કપડાં કોઈ સુકાઈ કપડાં નહીં, ટૂંકમાં એ કપડાં ગંધાઈ જાય। ટૂંકમાં આમાં પણ એવું જ છે, પાકને જો તમે સૂકવવા નહીં તો પાક જે છે તેની બગડવાની સંભાવના અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ કરવાની સંભાવના, બગાડવાની સંભાવના વધી જાય છે। ત્યારબાદ તથા બીજાંકુરણમાં ક્ષમતા ગુમાવવાની સંભાવના પણ વધી જાય છે। ટૂંકમાં એ લોકો પાક જે છે જો ભીનો હોય અને સંગ્રહ કર્યો છે તો તેનો બીજાંકુરણ એટલે કે બીજમાંથી અંકુર જે ફૂટવે છે તેની સંભાવના પણ ફૂટતું નથી એટલે વધી જાય છે। ટૂંકમાં સંગ્રહની પહેલાં જ બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે। એટલે શું કરે ખેડૂતો, સૌથી પહેલાં લણણી કરી નાખે પછી એને એક બે દિવસ છે ને તાપમાં સૂકવવા દે બરાબર। શું કામ, કારણ કે બધા જે જીવજંતુઓ છે એ નષ્ટ થઈ જાય અને જે પાક જે ભીનો હતો એ સુકાઈ જાય, તેના માટે જેથી તેને કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ શકે છે। ખેડૂત પોતાના પાક માટેના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, ધાતુના મોટા પીપડાઓ તેમજ મોટા પાયા ઉપર અનાજનો સંગ્રહ કરે છે। ટૂંકમાં ઓલા કોથળા આવે ને જે ઘઉં આપણે લે, ઘઉં ઘરે આવતા હોય એવા કોથળાની અંદર પણ ખેડૂત સંગ્રહ કરે છે, એને સાઈલો કહેવામાં આવે છે, ધાતુના ઊંચા હોય તો સાઈલોના પાત્રામાં પણ તેને ભરવામાં આવે છે, તેમજ કોઠારમાં પણ તમને ભરવામાં આવે છે બરાબર। પેજ નંબર 32માં તમને આપેલા છે કોઠાર કયા કયા પ્રકારના હોય છે, તમે આકૃતિ 1.10B તમે જોઈ શકો છો। ત્યાર પછી આ જે કોઠારો કરવામાં આવે છે જેથી તેનું ઉંદરો કે કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે। આવા મોટા મોટા કોઠારો હોય કે જેની અંદર પાક જે છે એને તાપમાં
સૂકવીને પછી તેને સંગ્રહ કરવામાં આવે છે, કોથળાની અંદર પેક કરવામાં આવે છે, સાયલોની અંદર પેક કરવામાં આવે છે અને પછી એક જગ્યાએ કોઠારમાં મૂકવામાં આવે છે, જેથી કરીને ઉંદરડાઓ છે, છચુંદર છે, તેને કોતરી શકે નહીં. આ ઉપરાંત લીમડાના સૂકા પાનનો ઘરગથ્થું અનાજના સંગ્રહમાં પણ ઉપયોગ થાય છે. લીમડાના સૂકા પાન હોય તેનો પણ તમે ઘરગથ્થું તરીકે ઉપયોગ, ઘરગથ્થુંમાં અનાજ સંગ્રહ કરવા માટે ઉપયોગ કરી શકો છો. મોટા સંગ્રહ માટે અનાજના ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે, કારણ કે કેમિકલ્સની મદદ પણ લેવામાં આવે છે. તો આ સંગ્રહ ટોપિક થયો. સંગ્રહમાં શું હતું મેઇન? તો સંગ્રહ જે છે એમાં શું થાય? તો કે ભાઈ પાકને કાપ્યા પછી ભીનો ભીનો પાક જે છે એને એકસાથે ભેગો કરવામાં આવતો નથી, સૌ પ્રથમ એને સૂકવી દેવામાં આવે છે. તાજો બનાવેલો જે પાક છે, તાજો ઉછેરેલો જે પાક છે તેને તો સૌ પ્રથમ તો તાપમાં એક બે દિવસ તપાવવામાં આવે છે, ત્યારબાદ તેનો સંગ્રહ કરીને મોટા મોટા કોઠારોની અંદર આપવામાં આવે છે. તો મિત્રો આ સંગ્રહ ટોપિક થયો. ત્યાર પછીનો ટોપિક છે પ્રાણીઓ દ્વારા ખોરાક જે આપણે લઈએ છીએ કેવો હોય છે. હવે આપણને ખ્યાલ જ છે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ ખાય, મોટા પ્રાણીઓને એમ તે મોટા પ્રાણીઓ ખાય અને તેનું વિઘટન થઈ જાય, મરી જાય એટલે પાછા નાના પ્રાણીઓ. ટૂંકમાં આ સાયકલ ચાલતી રહે છે. મનુષ્ય માંસ ખાય છે, માંસ મનુષ્ય દ્વારા મળે છે, મનુષ્ય જ્યારે મરે છે સૂક્ષ્મજીવો આ જ વસ્તુને પાછી રિપીટને રિપીટ કરતા રહે છે. એની જ વાત છે કે વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ વિભિન્ન પ્રકારના ખોરાક પદાર્થ પ્રદાન કરે છે. સમુદ્રના તટો છે, સમુદ્રના તટોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે. અગાઉના ધોરણમાં વનસ્પતિઓથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે આપણે ચર્ચા કરેલી હતી. પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કાઓ હોય છે, બીજની પસંદગી હોય છે, રોપણી કરવી હોય છે, આ અલગ અલગ તબક્કાઓની મદદથી પણ પાક ઉત્પાદન થાય છે. યોગ્ય ખોરાક રહેઠાણ અને દેખરેખની હેઠળ પાલતુ પ્રાણીઓ અથવા ઘરમાં રહેતા ખેતરમાં રાખવામાં આવે બરાબર તો પાકનું ઉત્પાદન ખૂબ જ સારું થાય છે. જ્યારે આને મોટા પાયા ઉપર ઉછેરવામાં આવે છે ત્યારે તેને પાકને ઉછેરવા માટે પાક ઉત્પાદન બહુ વસ્તુ મોટી વસ્તુ થાય છે. અને આ પશુઓ જે છે, પાલતુ પ્રાણીઓ જે છે, એ અમુક પ્રકારના આપણે પાક ઉછેરવા માટે સહાય કરે અથવા તો તે આપણને વ્યવહારની દ્રષ્ટિએ સહાય કરે. તેના માટે અમુક પ્રકારના માણસો ગાય છે, ભેંસ છે, બકરી છે, બકરા છે, તે લોકોને શું કરશે? પાલન કરશે બરાબર. તો આને કહેવામાં આવે છે, આ વ્યવસાયને પશુપાલનનો વ્યવસાય કહેવામાં આવે છે કે જેમાં તે પ્રાણીઓની મદદથી તે વ્યવસાય કરે છે. તેમાં એવું જ લખ્યું છે કે જે અમુક વખતે તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓની યોગ્ય ખોરાક રહેઠાણ તેમજ તેની દેખરેખની પણ અતિ આવશ્યક હોય છે. જ્યારે આને મોટા પાયા ઉપર કરવામાં આવે, રહેઠાણ ખોરાક અને દેખરેખ મોટા પાયા ઉપર કરવામાં આવે ત્યારે આ એક વ્યવસાયનું નામ ધારણ કરે છે, જેને પશુપાલન કહેવામાં આવે છે. તો પશુપાલન છે એક બહુ મહત્ત્વનો ટોપિક છે. આગળના તમે ધોરણોની અંદર આના વિશે તમે ડિટેલની અંદર ભણશો. તો આજના આ સેશનની અંદરના બે જે બે ટોપિક છે એ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પૂર્ણ થાય છે. સ્વાધ્યાયની અંદર જે હોમવર્ક જે છે એ તમારા સ્વાધ્યાયની અંદર આખો સ્વાધ્યાય તમારે કમ્પલસરી એક વખત લખવાનો છે. આ ઉપરાંત સંગ્રહ અને પશુપાલન વિશે આપણે વાત કરેલી. પાક કોને કહેવાય? રિવિઝન ફટાફટ કરી લઈએ. પાકને વિશે આપણે વાત કરી હતી. પાક કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ એક નિશ્ચિત સ્થાન ઉપર મોટી પાત્રામાં છોડની મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે તેને પાક કહે છે. ભારતની અંદર અલગ અલગ ઋતુઓ હોય છે તો ઋતુઓ પ્રમાણે પાકના બે પ્રકાર પડે છે, ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક છે તો એ ચોમાસામાં ઉછેરતો પાક એટલે ખરીફ પાક કહેવાય, અને રવિ પાક છે એ શિયાળામાં ઉછેરાતો પાકને રવિ પાક કહેવાય. ચોમાસાનો ટાઈમ જૂનથી સપ્ટેમ્બર અને રવિ પાકનો ટાઈમ ઓક્ટોબરથી માર્ચ. અલગ અલગ ખેત પદ્ધતિઓ આવી, કેમ કે ખેડૂતો અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે જેને ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે. ખેત ઓજારો હળ, ખરપીઓ અને દાંતી કલ્ટિવેટરની વિશે વાત કરી હતી કે હવે હળ છે
એમાં લોખંડનું હોય છે, લાકડાનું પણ હોય છે, ખરો પ્યો છે એ બ્લેડ સ્વરૂપે લોખંડનું હોય છે, દાંતી છે દાંત આકારનું હોય છે. અલગ અલગ ખેત પદ્ધતિઓમાં પહેલી ખેત પદ્ધતિ હતી ભૂમિને તૈયાર કરવી. તો આ ભૂમિને તૈયાર કરવી છે તો એ શું કરશે? તો કે ભાઈ અળસિયા છે એ ભૂમિને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે, એને ફળદ્રુપ બનાવે છે. તેથી પાકમાં પાક છોડ છે એ પાક આપણે જમીનની અંદર આરામથી દબાવી શકીએ છીએ અને પછી તેની ઉપર માટી રાખી શકીએ છીએ. વાવણી, તો કે ભાઈ ભૂમિ જ્યારે પોચી થાય છે, અળસિયા પોચી કરે છે, ત્યારે આપણે જ્યારે પાકને બીજને જમીનમાં આપણે ઉમેરીએ છીએ તો એને કહેવામાં આવે છે વાવણી. કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, પાકના તંદુરસ્ત વિકાસ માટે બહારથી પોષક દ્રવ્યો આપવામાં આવે, સેન્દ્રિય પદાર્થો આપવામાં આવે અથવા તો રસાયણો આપવામાં આવે, તેને કહેવામાં આવે છે કુદરતી અને કૃત્રિમ ખાતર. ત્યાર પછી સિંચાઈ, તો કે ભાઈ કુદરતી અને કૃત્રિમ ખાતર તમે આપી દીધું છે, ત્યાર પછી તમે સિંચાઈ એટલે કે પાણી પાકને આપો છો જેથી કરીને પાકનો વિકાસ, પાકની વૃદ્ધિ સારી થાય. તો એ સિંચાઈ છે બે પદ્ધતિ હતી, ફુવારા પિયત પદ્ધતિ અને સિંચાઈ ટપક સિંચાઈ પદ્ધતિ. ફુવારા પદ્ધતિ વરસાદ સ્વરૂપે નોઝલોમાંથી બહાર નીકળતું હતું, રેતાળ જમીન માટે ઉપયોગી હતી, ખરબચડી જમીન માટે ઉપયોગી હતી. ટપક સિંચાઈ પદ્ધતિ રેતાળ જમીન માટે પણ ઉપયોગી છે, ટીપે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ફુવારા પદ્ધતિમાં પાણીનો વ્યય વધારે થાય છે, ત્યારે ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો વ્યય ઓછો થાય છે. ત્યારબાદ નિંદણથી રક્ષણ, તો કે ભાઈ નિંદણ છે એ પાક જ્યારે ઉછેરાઈ જાય છે ત્યારે બીજો એક નાનો પાક એની સાથે ઉછેરાય છે કે જે પાકના બધા જ પોષક દ્રવ્યોને લઈ લે, પાકને બગાડી નાખે, પાકને નબળો બનાવી નાખે, તેને કહેવામાં આવે છે નિંદણ. એ દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહેવામાં આવે છે. તેને દૂર કરવા માટે જે પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેને નિંદણ નાશક પદાર્થો કહેવામાં. ત્યારબાદ નિંદણ દૂર થઈ ગયું પછી તેને લણણી કરવામાં આવે છે, પાકની દાંતરડા વધે કાપવામાં આવે છે, કાપી નાખો પછી જે કાપી નાખો પછી સંગ્રહ કરવામાં આવે છે, એક મોટા જગ્યાએ સૂકવીને તેને રાખવામાં આવે છે, ભેજવાળો રખાય નહીં. અને છેલ્લે હોમવર્કની અંદર તમને આખો સ્વાધ્યાય આપી દેવામાં આવે છે જે તમારે આવતા લેક્ચરની અંદર આપવામાં આવવાનું છે, બરાબર? આશા રાખું છું મિત્રો તમને આ ચેપ્ટરમાં મજા આવી હશે. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આપણે આખે આખું રિવિઝન કરી લીધું અને આપણે હોમવર્ક પણ તમને આની અંદર મેં તમને આપેલું સ્વાધ્યાય એક પોઈન્ટ સ્વાધ્યાય આખો એક છે એ કમ્પ્લીટ કરવાનો છે. આમાં કંઈ ડાઉટ હોય તો આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું અને આવતા લેક્ચરની અંદર આપણે એક નવો જ વિડીયો આપણે લેશું, નવા જ ચેપ્ટર સાથે આપણે આવશું. થેન્ક યુ વેરી મચ.